ધોરાજીના માનવ સેવા ટ્રસ્ટ ચલાવતા અને ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરતા અને ધોરાજી પંથકનું નામ રોશન કરનાર એવા ધર્મેન્દ્રભાઈ બાબરિયાના માતૃશ્રીનું અવસાન થયેલ હોય ત્યારે આજરોજ તેમના માતૃશ્રીની અંતિમ સંસ્કાર વિધિ હોય ત્યારે ધર્મેન્દ્રભાઈએ લોકોને પ્રેરણાદાયક કામ કરવામાં આવી લઈ અનેક નવી રાહ ચીંધવી હોય તેમ મૃતક માતૃશ્રીનું ચક્ષુદાન પણ કરવામાં આવ્યું. જે લોકો અંતિમ સંસ્કારમાં આવેલા હોય તે લોકોને એક વૃક્ષનો છોડાવોને ચકલીનો માળો આપવામાં આવ્યો અને વૃક્ષોને છોડાવો મોટો કરીને પર્યાવરણનું જતન કરવામાં આવે ને અને હાલ ચકલી લુપ્ત થતી હોય છે તેથી તેને બચાવીને તે માટે ચકલીના માળાઓ આપીને ચકલીને લુપ્ત થતી બચાવી શકાય તેના માટે આ પ્રેરણાદાયક કામ ધોરાજી સેવાકીય પ્રવૃત્તિ કરમાં ધર્મેન્દ્રભાઈ બાબરિયાએ કર્યું છે. મારું નામ ધર્મેન્દ્ર બાબરિયા છે. આજરોજ મારા માતુશ્રીનું દુઃખદ અવસાન થતાં આજ અમે ચક્ષુદાન કરી છીએ અને અમારી સંસ્થા દ્વારા અન્ય લોકોના ચક્ષુદાન અમે કરીએ છીએ તો આજ મારે ઘેર બનાવ બન્યો છે તો અમે પણ આજ ચક્ષુદાન કરી અને અન્ય અંધ લોકોના જીવનમાં અજવાળા પથરાય એ માટે અમે સ્મશાન ગૃહ ખાતે ચક્ષુદાન કર્યા છે. આ અમારી સંસ્થાનું 216મું ચક્ષુદાન છે અને અમારા માતુશ્રીને મોક્ષાર્થે સ્મશાન ગૃહ ખાતે જે દાખવો આવ્યા છે અમારા સ્વજનો એને એક વૃક્ષ આપશું પ્રેરણારૂપ, એક વૃક્ષનું વાવેતર કરે અને પર્યાવરણ અને હવાના માટે ફાયદાકારક થાય અને એક ચકલીના એક એક માળો આપશું જેથી કરીને ચકલીઓની પ્રજાતિ વધે અને એના માળામાં સારી રીતે રહી શકે અને અન્ય લોકોને અમે પ્રેરણા આપી છીએ કે આવી દુઃખદ ઘટનામાં ચક્ષુદાન, દેહદાન અને સ્કિન ડોનેશન કરવા જેથી કરીને આપણા દેશના નાગરિકોને મહિલા પછી પણ આપણે ઉપયોગ થઈ શકી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.